હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક આજના આ લેક્ચરની અંદર આપણે સૃષ્ટિના કેટલાક સમુદાય વિશે અભ્યાસ કરીશું હવે સૌપ્રથમ આપણે સમુદાય જોઈએ છીએ કોષ્ટાંતરી અને આ કોષ્ઠાંત્રી સમુદાય છે એ બીજા દંશક નામે પણ ઓળખાય છે એટલે કે જો તમને દંશકો વિશે ટૂંક નોંધ પૂછાય તો એ તમારી કોષ્ઠાંત્રી વિશે જ લખવાની છે હવે આપણે સૌ પ્રથમ આ કોષ્ટાંતરી સમુદાયના નિવાસસ્થાનની વાત કરીએ તો આ સમુદાયના સભ્યો જે છે એ મુખ્યત્વે દરિયાઈ હોય છે એટલે કે તે દરિયાની અંદર વસવાટ કરે છે અને આ જે સજીવો છે એ સ્થાયી એટલે કે એક જ જગ્યા ફિક્સ અથવા તો મુક્ત રીતે તરતા પણ હોઈ શકે છે ત્યારબાદ આપણે તેની સમિતિની વાત કરીએ તો તે અર્ય સમિતિ દર્શાવે છે અને આપણે જોયું છે કે અર્ય સમિતિ એટલે કે મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી છે એ પ્રાણી શરીરને બે સરખા ભાગોમાં વિભાજીત કરે છે હવે આપણે આ સમુદાયની વિશેષતાઓ જોઈએ તો આ સમુદાય છે એની અંદર દરેક પ્રાણી જે છે એનામાં સૂત્રાંગો હાજર હોય છે અને સાથે સાથે શરીર પર કેટલીક ડંખાંગિકાઓ પણ હાજર હોય છે અને જે પ્રાણીના શરીરમાં ડંખાંગિકાઓ નથી હોતી તેનામાં કોષો જોવા મળે છે અને આ ડંખ કોષો છે એ સૂત્રાંગ કોષો તરીકે ઓળખાતી રચનામાં આવેલા હોય છે અને આ જે તેમની ડંખ અંગિકાઓ છે એ ડંખ અંગિકાઓમાં મુખ્યત્વે એક ઝેર આવેલું હોય છે જેનું નામ છે હિપનોટોક્ઝીન તો આ જે ડંખાંકિકાઓ છે એ આ હિપનોટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય ધરાવે છે અને એના સૂત્રાંગોનું આપણે બીજું કાર્ય જોઈએ તો આના સૂત્રાંગો એ તેને જો એનું સ્વરૂપ સ્થાય છે તો જે આધાર છે એની સાથે જકડાઈ રહેવા માટે ત્યારબાદ પોતાનું સંરક્ષણ કરવા માટે અને જે અન્ય ભક્ષકો છે એટલે કે જેનો આ કોષ્ઠાંતરી સમુદાયના સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને પકડવા માટે પણ તે સૂત્રાંગોનો ઉપયોગ કરે છે આમાં આ પ્રાણીઓ છે એ સૂત્રાંગો અને ડંખાંગિકાઓ ધરાવે છે તેના પરિણામે આપણે તેને દંશકો કહીએ છીએ આ ઉપરાંત આ સમુદાયના પ્રાણીઓ જે છે એનામાં મુખ્યત્વે શરીર ગુહા જે છે એનો અભાવ હોય છે અને આ શરીર ગુહાને બદલે તે આંતરગુહા દર્શાવે છે અને આ આંત્રગુહા છે એ શરીર ગૃહાનું જ કાર્ય કરે છે એના લીધે આપણે તેને કોષ્ઠાંત્ર કહીએ છીએ અને મુખ્યત્વે આ સમુદાયના સભ્યો જે છે આનામાં પેશી સ્તરીય આયોજન જોવા મળે છે એટલે કે આનામાં ઘણા બધા કોષો ભેગા થઈ અને પેશી બનાવે છે અને દરેક પેશીઓ છે એ પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરતી હોય છે તો આવું જે આયોજન છે આને આપણે કહીશું પેશી સ્તરીય આયોજન અને આ જે કોષ્ઠાંતરી સમુદાય છે એ શ્રમ વિભાજન દર્શાવતું પહેલો પ્રાણી સમુદાય છે હવે શ્રમ વિભાજન એટલે કે અહીંયા કાર્યની વહેંચણી આપણે સછિદ્ર સમુદાયમાં જોયું કે સ્તરીય આયોજન હોય છે એટલે કે દરેક કામ છે એ કોષો દ્વારા થાય છે પરંતુ અહીંયા કોષોમાંથી ચોક્કસ પેશીઓ બને છે અને આ પેશીઓ છે એમના સ્વતંત્ર સ્વતંત્ર કાર્ય હોય છે જેમ કે કોઈક પેશી છે એ પાચનનું કાર્ય કરે છે કોઈ પાણીના વહનના કાર્ય સાથે સંકળાયેલી છે તો આવી રીતે આ કોષ્ઠાંત્રી છે એ એવો પહેલો પ્રાણી સમુદાય છે જેમાં શ્રમ વિભાજન જોવા મળે છે હવે આપણે તેનું ગર્ભસ્તરીય આયોજન જોઈએ તો મુખ્યત્વે તે દ્વિગર્ભસ્તરીય છે એટલે કે આનું જે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર છે એની વચ્ચે કોષ વગરનું મધ્ય મધ્યશ્લેષ્મ પદાર્થ આવેલો હોય છે જેને આપણે મધ્ય શ્લેષ્મ સ્તર પણ કહીએ છીએ તો આવી રીતે આ પ્રાણીઓ એ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે અને હવે આ દરેક પ્રાણી છે અને તેના મધ્યમાં એક છિદ્ર જેવી એક ઓપનિંગ ધરાવે છે જેને આપણે અધોમુખ કહીએ છીએ અહીંયા તમે આ જે ગોળાકાર રચના જોવો છો આ અને આ બીજા સ્વરૂપમાં અહીંયા જે રચના જોવો છો આ જે ગોળાકાર રચના છે તેને આપણે અધોમુખ કહીશું અને આ અધોમુખ છે એ મુખ્યત્વે આ કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓમાં મુખદ્વાર અને મળદ્વાર બંને તરીકે કામ કરે છે આજે આપણે અપૂર્ણ પાચનતંત્ર જોયું હતું કે જેનામાં મુખદ્વાર અને મળદ્વાર અલગ છે આ એ ટાઈપનું રચના જોવા મળે છે પરંતુ અહીંયા ખાસ યાદ રાખજો કે પાચનતંત્ર કે ઉત્સર્જન તંત્ર જોવા નથી મળતા કારણ કે આ પ્રાણીઓ છે એ પેશી સ્તરીય આયોજન દર્શાવે છે તો આવી રીતે આ અધોમુખ છે એક ઓપનિંગ છે કે જે શરીરમાં મુખદ્વાર અને મળદ્વાર બંને તરીકે કામ કરે છે આ ઉપરાંત હવે આપણે તેના પાચનની વાત કરીએ તો આની અંદર પાચન એ મુખ્યત્વે બહિર્કોષીય અને અંતઃકોષીય બંને પ્રકારનું જોવા મળે છે એટલે કે કોષોની અંદર પણ પાચનની પ્રક્રિયા થઈ શકે છે અને કોષોની બહાર પણ પાચનની પ્રક્રિયા થાય છે હવે આપણે તેમનું અંતઃકંકાલની વાત કરીએ તો કેટલાક કોષ્ટાંતરી સમુદાયના સભ્યો છે જેમ કે પરવાડા તો અહીંયા આજે તમે ફોટોસ જોવો છો આ છે પરવાડા તો આ પરવાડા છે એના શરીરની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું અંતઃ આવેલું હોય છે અને મુખ્યત્વે આ કેલ્શિયમ કાર્બોનેટ છે એનું વિઘટન નથી થતું તો જ્યારે આ સજીવો મૃત્યુ પામે છે તો એમના શરીરનું જે આ કેલ્શિયમ કાર્બોનેટ છે એ ભેગા થઈ અને પથ્થરોનું નિર્માણ કરતું હોય છે તો આને આપણે પરવાડાના પથ્થર તરીકે પણ ઓળખીએ છીએ અહીંયા જે પિરોટન ટાપુ છે એના પર આ પરવાડાના ઘણા બધા પથ્થરો જોવા મળે છે હવે આ સમુદાયની આપણે અન્ય વિશેષતાઓ જોઈએ તો આ સમુદાયના પ્રાણીઓનું જે દૈહિક સ્વરૂપ છે એને કે એમનું શારીરિક સ્વરૂપ છે એ મુખ્યત્વે બે પ્રકારનું જોવા મળે છે એક છે પુષ્પક અને બીજું છે છત્રક એટલે કે અહીંયા તમે આજે પહેલી આકૃતિમાં સ્વરૂપ જોવો છો તે છે પુષ્પક સ્વરૂપ અને આ છે છત્રક સ્વરૂપ તો મુખ્યત્વે પુષ્પક એટલે શું તો જેનો બાહ્ય દેખાવ છે એ પુષ્પો જેવો છે ફૂલો જેવો છે તો આ પ્રમાણે આપણે આવું જે દૈહિક સ્વરૂપ ધરાવે છે તો આવા દૈહિક સ્વરૂપને આપણે કહીશું પુષ્પક અને જો આ છત્રી જેવું સ્વરૂપ અથવા તો બાહ્ય બાહ્યકા દૃષ્ટિએ આપણને છત્રી જેવું દેખાય છે તો આપણે આવો જે દૈહિક સ્વરૂપ છે એને કહીશું છત્રક સ્વરૂપ તો આવી રીતે કોષ્ઠાંત્રી સમુદાયના જે સભ્યો છે એ પુષ્પક અને છત્રક એમ બે દૈહિક સ્વરૂપો દર્શાવે છે અને આનામાં પુષ્પક સ્વરૂપ જે છે એ અહીંયા આ બેઝલ પ્લેટ આ તરીકે ઓળખાતી એક રચના ધરાવે છે જેના દ્વારા તે આધાર સાથે સ્થાપિત થઈ શકે છે એટલે મુખ્યત્વે આ જે પુષ્પક દૈહિક સ્વરૂપ છે એ સ્થાયી હોય છે આ સમુદાયની સ્ટાર્ટિંગમાં જ જોયું કે આ સમુદાયના કેટલાક પ્રાણીઓ એ સ્થાયી છે અને કેટલાક મુક્ત રીતે હલનચલન કરતા પ્રાણીઓ છે તો આનામાં જે પુષ્પક સ્વરૂપનો દૈહિક સ્વરૂપ ધરાવશે એ પ્રાણીઓ મુખ્યત્વે સ્થાયી હોય છે જેમ કે હાઇડ્રા સમુદ્ર ફૂલ વગેરે અહીંયા જે તમે આ ફોટો જોવો છો એ સમુદ્ર ફૂલનું છે ત્યારબાદ બીજું સ્વરૂપની વાત કરીએ છત્રક તો આ છત્રક જે છે એ મુક્ત રીતે તરતું સ્વરૂપ છે અને આ છત્ર દૈહિક આયોજન ધરાવતું જે પ્રાણી છે એનું બેસ્ટ ઉદાહરણ છે જેલીફિશ આ જેલીફિશ વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે તો આ જેલીફિશ છે એ કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી છે કે જે મુક્ત રીતે ઓળખાતું છત્રક સ્વરૂપ દર્શાવે છે તો આ જેલીફિશ છે એ છત્રક દૈહિક સ્વરૂપ ધરાવતું કોષ્ઠાંત્રી સમુદાયનું પ્રાણી છે બરાબર તો આવી રીતે આ હાઇડ્રો અને સમુદ્ર કુલ જેવા પ્રાણીઓ છે એ પુષ્પક સ્વરૂપ જ્યારે જેલિફિશ જેવા સજીવો છે એ છત્રક સ્વરૂપ દર્શાવે છે પરંતુ અબેલિયા છે એના જેવા કેટલાક પ્રાણીઓ છે કે જે પુષ્પક અને છત્ર બંને અવસ્થાઓ એમના જીવનકાળ દરમિયાન ઉત્પન્ન કરતા હોય છે જેમ કે અહીંયા તમે જોવો છો આ છે અબેલિયાનું પુષ્પક સ્વરૂપ અને આ પુષ્પક સ્વરૂપ છે એના ઉપરથી આ નાની એવી છત્રાકાર રચના ઉત્પન્ન થાય છે અને આ છત્રાકાર રચના છે એ ધીમે ધીમે પિતૃ પેઢીથી છૂટી પડી છે અને આનો આગળ વિકાસ થઈ અને તેમાંથી બીજાણુઓ ઉત્પન્ન થશે ત્યારબાદ આનામાં ફલનની પ્રક્રિયા થઈ અને ફરી પાછું તે આ પુષ્પક સ્વરૂપ આવી રીતે ઉત્પન્ન કરશે તો આની અંદર પુષ્પક અને છત્રક સ્વરૂપો છે એ એક પછી એક આવે છે એટલે કે આ પ્રકારનું જે સજીવ છે એ એકાંતરજનન દર્શાવે છે હવે અહીંયા પ્રાણીઓમાં એકાંતરજનન એટલે કે જેમાં પુષ્પક અને છત્રક અવસ્થાઓ છે એ એકબીજાને એકાંતરે આવતી હોય છે તો આ યુમેટા જુવાના જે સૌથી નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે એ મુખ્યત્વે કોષ્ઠાંત્રી પ્રાણીઓ છે આનામાં આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ તો તે અલિંગી પ્રજનન એ કલિકા સર્જન અને ભાજન દ્વારા કરી શકે છે જ્યારે લિંગી પ્રજનન છે એ શુક્રકોષ અને અંડકોષના જોડાણ દ્વારા થાય છે અને આનો આપણે ગર્ભ વિકાસ જોઈએ તો એનો વિકાસ છે એ પરોક્ષ રીતે થાય છે એટલે કે તેનામાં ગર્ભ વિકાસ દરમિયાન ડીંબીય અવસ્થા જોવા મળે છે અને આના ડિંબ છે એ મુખ્યત્વે મુક્ત રીતે તરતા પ્લેનુલા ડિંબ આની અંદર જોવા મળે છે તો આ આપણે જોયું કોષ્ઠાંત્રી સમુદાય અને એના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ તો આ છે ફિરંગી મનાવર ત્યારબાદ આ છે સમુદ્ર ફૂલ ત્યારબાદ છે આ પેનાટુલા કે જેને સી પેન તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો આની રચના કલમ જેવી દેખાય છે એટલે આપણે તેને સી પેન તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ છે ગરગોનિયા અને આનું મુખ્ય સ્વરૂપ છે એ જે હાથથી ચલાવવાનો પંખો આવે એના જેવું દેખાય છે એટલે આપણે તેની સી ફેન કહીએ છીએ ત્યારબાદ છે આ મિન્ડરીના તો આ કેટલાક કોષ્ટાંતરી સમુદાયના ઉદાહરણો છે હવે આપણે જોઈએ પ્રાણીસૃષ્ટિનો બીજો સમુદાય કંકજરા હવે આ કંકજરા સમુદાય છે તેને આપણે સમુદ્ર અખરોટ તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે આ સમુદાયના પ્રાણીઓ છે એ જેમ અખરોટની બહારની સપાટી પર જે ઉપસેલી ધારી અથવા તો પટ્ટીઓ જેવી જે રચના દેખાતી હોય છે તો એવી જે પટ્ટીઓ છે એ આ સમુદાયના સજીવોમાં પણ જોવા મળે છે એટલે આપણે તેને સમુદ્ર અખરોટ તરીકે ઓળખીએ છીએ અથવા તો આ સમુદાયના પ્રાણીઓને આપણે કંકત જેલી તરીકે પણ ઓળખીએ છીએ હવે આ સમુદાયના આપણે નિવાસસ્થાનની વાત કરીએ તો આ સમુદાયના દરેક સભ્યો છે એ સંપૂર્ણ દરિયાઈ છે એટલે કે આખી આખો સમુદાય એ સંપૂર્ણ દરિયાઈ છે અને તે અરિયમિતિ દર્શાવે છે એટલે કે મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ રેખા છે એ તેને બે સરખા ભાગોમાં વિભાજીત કરી શકે છે અને આ સમુદાયના જે પ્રાણીઓ છે એ પણ કોષ્ટાંદરી સમુદાયના સભ્યોની જેમ જ પેશી સ્તરીય આયોજન દર્શાવે છે તેમજ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે એટલે કે તેમનો જે બે ગર્ભસ્તરો છે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર આની વચ્ચે મધ્ય મધ્યશ્લેષ્મ સ્તર હાજર હોય છે જે આ પ્રાણીઓની વિશેષતા છે હવે આની મુખ્ય વિશેષતા છે એ છે એનામાં બહારની તરફ આ આઠ કંક તકતીઓની હાજરી હવે અહીંયા તમે અહીંયા જે આકૃતિમાં જુઓ છો આ પ્રમાણે તો આ જે તમે પટ્ટીઓ દેખાય છે આ પટ્ટીઓ છે એ છે તેની કંક તકતીઓ પ્લેટ્સ જેવી રચનાઓ દેખાય છે અને આનામાં જેમ આવી રીતે દાંતિયાની અંદર આવા ઘણા બધા દાંતા આવેલા હોય તો આવી રીતે આ જે તકતી છે એના ઉપર પણ ઘણી બધી નાની નાની રચનાઓ જોવા મળે છે આના કારણે આપણે તેને કોમ્પ તરીકે ઓળખીએ છીએ અને આ કોમ્પ હાજરીના કારણે તેને આપણે કોમ્પ જેલિસ તરીકે પણ ઓળખીએ છીએ હવે આ આકૃતિ છે આની અંદર તમે વ્યવસ્થિત આ જે આઠ તકતીઓની આપણે વાત કરી એ જોઈ શકો છો જેમ કે અહીંયા જે તમે આ પટિયા જેવી રચના જુઓ છો એ છે એક કંકત તકતી આ બીજી કંકજ તકતી અહીંયાથી આમ ત્રીજી ચોથી તો ચાર છે એ આગળની તરફ અને બીજી ચાર આ કંકજ તકતીઓ છે એ પાછળની તરફ આવી રીતે કુલ એક પ્રાણીની અંદર આઠ કંકજ તકતીઓ જોવા મળે છે અને આ જે કંકજ તકતીઓ છે એ મુખ્યત્વે તેમણે પ્રચલન અને હલનચલનમાં ખૂબ જ મદદ કરે છે હવે આનામાં આપણે પાચનની વાત કરીએ તો કોષ્ઠાંત્રીની જેમ આ સમુદાયના સજીવોમાં પણ અંતઃકોષીય તેમજ બહિર્કોષીય એટલે કે કોષની અંદર તેમજ કોષની બહાર બંનેમાં પાચન થઈ શકે છે અને આ સજીવો છે એનું સવિશેષ લક્ષણ આપણે જોઈએ તો એ છે જૈવિક પ્રદીપ્યતા બાયોલ્યુમિનેશન્સ એટલે કે આ સજીવો છે એ પોતાના શરીરની અંદર જ પ્રકાશ ઉત્પન્ન કરે છે તો આ જે સજીવો છે એની અંદર પ્રકાશ ઉત્પન્ન કરવા માટેના ચોક્કસ જનીનો હાજર હોય છે અને આ જનીનો પોતાનો ગુણધર્મ પ્રદર્શિત કરશે એટલે આ જે પર્ટિક્યુલર સજીવ છે એનામાં પ્રકાશ બહાર નીકળતો દેખાશે તો હવે આધુનિક સમયમાં આ કંકજરા સમુદાયના જે સભ્યો છે એનામાંથી આ પ્રકાશિતતાના ગુણધર્મો માટે જવાબદાર જનીનોને અલગ કરી અને તેને વનસ્પતિમાં દાખલ કરવાની જે પ્રક્રિયા છે એના પર અત્યારે રિસર્ચ ચાલુ છે જેના લીધે ભવિષ્યમાં વનસ્પતિઓ છે એનામાંથી પણ પ્રકાશ મળી રહે તો હવે અહીંયા આજે તમે ચમકતા જે દ્રવ્ય અથવા તો પદાર્થો જોવો છો એ આ કંગતધરા સમુદાયના પ્રાણીઓ છે કે જે પોતાના શરીરની અંદર પ્રકાશ ઉત્પન્ન કરે છે અને આ કંકજધરા સમુદાયના સભ્યોમાં જે પ્રકાશ ઉત્પન્ન કરવાનો અથવા તો પ્રકાશિત થવાનો જે ગુણધર્મ છે એને આપણે કહીએ છીએ જૈવિક પ્રદીપ્યતા એટલે કે બાયોલ્યુમિનિશન્સ જે આ સજીવોનું સવિશેષ ગુણધર્મ છે અને આ સજીવો છે એનામાં લિંગભેદ છે એ જોવા નથી મળતું એટલે કે આ સજીવોમાં આપણી પ્રાણી અને માદા પ્રાણી આ બંનેને અલગ નથી કરી શકતા અને હવે આ સજીવો છે એ માત્ર લિંગી પ્રજનન જ કરે છે તો અહીંયા ખાસ યાદ રાખજો કે માત્ર લિંગી પ્રજનન કરતું પ્રાણી સમુદાય છે કંક દરા હવે આ સજીવોમાં જે ફલનની પ્રક્રિયા થાય છે એટલે કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ એ પ્રાણીના શરીરની અંદર નહીં પરંતુ પ્રાણીના શરીરની બહારની તરફ થાય છે તો આવી રીતે જો પ્રાણીના શરીરની બહારની તરફ ફલનની પ્રક્રિયા થશે તો આપણે તેને બાહ્ય ફલન કહીશું તો આ સજીવો છે કંગતધરા સમુદાયના તેની અંદર મુખ્યત્વે બાહ્ય ફલન જોવા મળે છે અને તેનો ગર્ભ વિકાસ પણ પરોક્ષ છે એટલે કે તેનામાં પણ ડીંભીય અવસ્થા જોવા મળે છે તો આ કંકજ ધરા સમુદાયના સવિશેષ લક્ષણો આના ઉદાહરણ જોઈએ તો આ છે પ્લુરોબ્રેકિયા ત્યારબાદ આ છે ટીનો પ્લેના તો આની અંદર તમે આ જે ઉપસેલી અહીંયા અખરોટની જેમ આવી રીતે અહીંયા ઉપસેલી જે રચનાઓ જોવો છો જે આની અંદર એકદમ ક્લિયર દેખાય છે આ છે કંકજ તકતી કે જે આ કંકજધારા સમુદાયના પ્રાણીઓની વિશેષતા છે તો આજના આ લેક્ચર માટે આટલુંક જ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અન્ય પ્રાણી સમુદાય વિશે અભ્યાસ કરીશું આ તમારું આજનું હોમવર્ક આ ક્વેશ્ચન તમારે નથી લખવાનું